तो विद्यार्थी मित्रों स्वागत है आपनो यूथ एजुकेशन में अने आज आप अभ्यास करवाना छे धोरण 12 कॉमर्स में एसपी एंड सीसी विषय नी अंदर नोटिस ना नमूना ना पत्रों। तो अहीं सौ प्रथम आप जे नोटिस लई रह्या छे छे कारण दर्शक नोटिस। घणी बधी वक्त एवं थाय कि कर्मचारी कोई एवं वर्तन करे कि वर्तन आपणे कारण मांगीए एनी पासेथी एनो खुलासो आपणे एनी पासेथी मांगीए अने खुलासो मांगवा माटे अथवा तो कारण मांगवा माटे आपणे जे नोटिस जेते कर्मचारी ने लखीए एने आपणे कारण दर्शक नोटिस तरीके ओळखी शकीए। अहींया पुस्तकनी अंदर एक उदाहरण स्वरूपे आपणने नमूनानी नोटिस आपी छे जेमां एम दर्शाव्युं छे कि सेयान केमिकल लिमिटेड छे अने एक कंपनी में काम करता हर्षिल पटेल तेमना अधिकारी श्रीनी रजा लीधा विना सतत 3 दिवस सुधी गैरहजर रह्या हता एटले एमने कारणदर्शक नोटिस आपतो आपणे पत्र लखवा एटले नोटिस ज लखवानी छे। એટલે અહીંયા ચોક્કસ આપણને ઉલ્લેખ છે જ કે શું લખવાનું છે તો કે કારણદર્શક નોટિસ એટલે એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે નોટિસના ફોર્મની અંદર આપણે આ પત્ર આખે આખો લખવાનો છે। એટલે સૌ પ્રથમ વખત અહીંયા નોટિસ છે એ કોણ લખે છે તો નોટિસ છે એ સેયાન કેમિકલ લિમિટેડ કંપનીનો કોઈ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ લખે છે એટલા માટે નામ પણ વચ્ચોવચ જે તે કંપનીનું જ આવે। અહીંયા જે તે કંપની આ જે છે સેયાન કેમિકલ લિમિટેડ તો એ કંપનીનું કોઈ પણ પ્રકારનું સરનામું આપણે અહીંયા લખી શકીએ। હવે કોઈ પણ તારીખ ચાલે એટલે અહીંયા તારીખ પણ આપણે લખવાની છે સામે અહીંયા કંપનીનો ફોન નંબર અને કંપનીનો ઈમેલ એડ્રેસ આ પણ લખવાનું છે આપણે। હવે કોને આપણે નોટિસ લખવાની છે તો કે હર્ષિલ પટેલને તો હર્ષિલ પટેલને લખવાની છે માટે અહીંયા સરનામું પણ હર્ષિલ પટેલનું જ આવે એટલે હર્ષિલ પટેલ। હવે હર્ષિલ પટેલ આ સેયાન કેમિકલ લિમિટેડમાં કયા વિભાગમાં છે તો કે પેકિંગ વિભાગમાં કંપનીનું નામ સેમ અને કંપનીનું એડ્રેસ પણ અહીંયા જે આપણે લખ્યું છે એ સેમ જ રહેશે બરાબર। હવે આ એડ્રેસ પૂરું થાય એટલે અહીંયા આવશે વિષય। વિષયની અંદર ટૂંકમાં આપણે આખી વસ્તુ લખવાની છે શું છે કે રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા તો આ વસ્તુ માટે આપણે નોટિસ લખવાની છે। હવે નોટિસની અંદર પણ આપણે અહીંયા જે મેઇન પાર્ટ છે એની અંદર 3 પેરેગ્રાફ બહુ ટૂંકા અતિશય ઓછા શબ્દોમાં આપણે લખી શકાય। હવે જે પહેલો પેરેગ્રાફ છે એની અંદર આપણે શું લખવાનું છે કારણ સોરી તારીખ લખવાની છે કે આજે હર્ષિલ છે તો એ હર્ષિલ કઈ તારીખથી કઈ તારીખ સુધી ગેરહાજર રહ્યા હતા તો આપણે લખવાનું કે તારીખ માની લો કે આ 3 દિવસ ગેરહાજર રહ્યા છે તો એમ લખી શકાય કે આપ શ્રી છે એ ઉચ્ચ અધિકારીની રજા લીધા વિના તારીખ 10/6/2017થી 12/6/2017 સુધી સતત 3 દિવસ સુધી આપ ગેરહાજર રહ્યા હતા અને તેની જાણ આપે અધિકારીશ્રીને કરેલ નથી તેનું કારણ દર્શાવવા માટે આપને આ નોટિસ લખવામાં આવી છે તો આવું પહેલાં પેરેગ્રાફની અંદર લખી શકાય। બીજો જે પેરેગ્રાફ છે અહીંયા આપણે ગંભીરતાથી શબ્દો ગંભીરતાવાળા શબ્દો વાપરીને લખવાનો છે અને એને ગેરહાજરી અંગેનું કારણ પૂછવાનું છે અને એમાં એવું લખવાનું કે આપશ્રી છે રજા લીધા વિના ગેરહાજર રહ્યા તે છે કંપની માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આ ગંભીર બાબત કહેવાય એટલા માટે આપે છે કારણ દર્શાવવું અનિવાર્ય છે એટલે આ નોટિસ મળ્યાથી 7 દિવસની અંદર આપે છે કારણ દર્શાવતો પત્ર કંપનીને લખવો પડશે તો કંપનીને લખવો જરૂરી છે નહીતર ગંભીરતાથી એના પગલાં લેવામાં આવશે તો આ અંગેની બાબત આપણે અહીંયા લખવાની છે। અને છેલ્લે જ્યારે સમાપન કરીએ ત્યારે સમાપનમાં શું લખવાનું છે કે અહીંયા 7 દિવસમાં છે જો આપને આપનો ખુલાસો અમને નહીં મળે તો છે એ અંગેના પગલાં આપશ્રીને આપશ્રી તરફથી અથવા તો અમારા તરફથી લેવામાં આવશે અથવા તો એમ પણ લખી શકાય કે આપને કંપની દ્વારા જે લાભ આપવામાં આવે છે લાભ છે એ બંધ કરી દેવામાં આવશે અને જો ખુલાસો વ્યવસ્થિત નહીં જણાય તો છે પગારમાં કપાત અંગે પણ પગલાં લેવામાં આવશે તો તેની નોંધ લેવા વિનંતી એટલે આ પ્રકારની વસ્તુઓ ખૂબ જ ગંભીરતાવાળા શબ્દો અથવા તો કડક શબ્દો અહીંયા આપણે લખી શકાય। અને છેલ્લે આપણે લખવાનું છે આપનો વિશ્વાસુ તો કંપની વતી કોણે પત્ર લખ્યો છે તો કે સેયાન પટેલ નામના વ્યક્તિએ લખ્યો છે એ કોણ છે તો કે એનો હોદ્દો લખવાનો છે કર્મચારી પ્રબંધક। તો આ રીતે છે આપણે નોટિસનું માળખું છે એટલે અહીંયા લખનાર કંપનીનું નામ ફોન નંબર ઈમેલ એડ્રેસ કંપનીનું સરનામું તારીખ જેને લખ્યો છે એનું નામ કયા વિભાગમાં એ રિલેટ કરે છે તો વિભાગ જે તે કંપનીનું નામ અને સરનામું વિષય અને આ રીતે કીધું એમ કે 3 પેરેગ્રાફ જેની અંદર શું લેવા આપણે નોટિસ લખી છે એ ત્રણેય વસ્તુ આવી જવી જોઈએ। તો પહેલેની અંદર ફરીવાર કીધું એમ કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ગેરહાજર રહ્યા હતા એનો ઉલ્લેખ પહેલા પેરેગ્રાફમાં કરવાનો બીજા પેરેગ્રાફમાં આપણે એને કારણ પૂછવાનું કે આપશ્રી છે રજા લીધા વિના શા માટે ગેરહાજર રહ્યા તે અંગેનું કારણ નોટિસ મળ્યાથી 7 દિવસમાં જણાવવા વિનંતી જો જણાવવામાં નહીં આવે
तो आपसी तरफ गंभीर पगला लेवामां आवशे। अने छेले आपणे समापनमां शुं लखवानुं छे तो के आ नोटिसनो जो योग्य खुलासो अथवा तो योग्य प्रत्युत्तर नहीं मळे तो आपने कंपनी तरफथी जे लाभो आपवामां आवे छे लाभो छे ई बंद करी देवामां आवशे, जेनी नोंध गंभीरताथी लेवा विनंती। तो आवुं अहींया लखी शकाय। अने छेले आपणे कीधुं एम आपनो विश्वास। तो आ रीते आपणे पहेलो नमूनो जोयो, कारणदर्शक नोटिस। नोटिसना बीजा पण घणा बधा प्रकारो छे जेनी चर्चा आपणे नेक्स्ट विडियोमां करवाना छीए। तो मित्रों, विडियोने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो।